નમસ્કાર, આરફોર્યુ ન્યૂઝ સાથે હું છું મોહિની. નજર કરીએ અત્યાર સુધીના સમાચારો ઉપર. સુરતના કતારગામ પોલીસ રેલવે સ્ટેશન નજીક આવેલા ઉત્કલન નગરમાંથી રેડ કરીને 30 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે 2 લોકોને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ વિભાગ ડ્રગ્સ અને પદાર્થ પકડી પાડવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. ત્યાં કતારગામ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન નજીક આવેલ ઉત્કલન નગર ઝુંપડપટ્ટીની અંદર મોટા પ્રમાણમાં ઓરિસ સાથે ગાંજો લાવી અને મૂકવામાં આવ્યો છે. કતારગામ પોલીસે બાતમી હકીકત આધારે કતારગામ GIDC રેલવે પટરી પાસે આવેલા ઉત્કલન નગર ઝુંપડપટ્ટીમાં બંધ પડી રહેલ ખોલીઓ પૈકી પતરાની આડમાં બનાવેલ ચોરખાનામાં રેડ કરી હતી. ત્યાં રેડ કરતા આરોપીઓ મુન્ના કોંગ્રેસ પાંડી અને દીપક ઉર્ફે આલોક અશોકભાઈ પાંડીનાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી કુલ 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત રૂપિયા 30,58,600 અને મોબાઈલ નંગ 2 મળી તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આરોપી નીલુ સાનિયા, જે ઉત્કલન નગર ઝુંપડપટ્ટીમાં રહે છે અને મૂળ ઓરિસ્સાનો છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ગત રાત્રિના કતારગામ પોલીસ સ્ટેશનને એવી બાતમી મળેલી કે ઉત્કલનગર ઝુંપડપટ્ટી છે એ વિસ્તારની અંદર ઓરિસ્સાના કેટલાક માણસો છે એ મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લાવી અને ઝુંપડપટ્ટીની અંદર છુપાવેલો છે. જે આધારે નાર્કોટિક્સને લગતા જે ગુનાઓ રોકવા માટેની પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી સૂચનાઓ મળેલ એનોએ કતારગામ પોલીસની ટીમ દ્વારા ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં રેડ કરવામાં આવેલી અને સદર જગ્યાએથી પોલીસને મોટી માત્રામાં 305 કિલો જેટલો ગાંજાનો જથ્થો છે એ મળી આવેલ છે અને જે જથ્થો રાખનાર 2 આરોપીઓ જે મૂળ ઓરિસ્સા જિલ્લાના છે તેની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓના કબજામાંથી ગાંજાનો જથ્થો છે એ કબજે કરી ગાંજાનો જથ્થો એમને સોંપનાર મુખ્ય આરોપી છે, જે હાલ વોન્ટેડ છે, એની અટક કરવા ઉપર બાકી છે. અને આ ગાંજાની કુલ કિંમત 305 કિલોની કુલ કિંમત છે 30,58,000 જેવી થાય છે. આ ગાંજો સુરતમાં કોઈ ટ્રાન્સપોર્ટેશન મારફતે લાવી અને માણસો મારફતે અલગ અલગ જગ્યાએ છે વેચાણ કરતા હોય. અને આ ગુનામાં અન્ય હજુ કેટલા આરોપીઓ છે, ક્યાંથી ગાંજો આવ્યો, કેટલી માત્રામાં આવ્યો, જે બાબતે એની વિશેષ તપાસ છે એ હાથ ધરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, આરફોર્યુ ન્યૂઝ, સુરત.